અમદાવાદના ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. બોડકદેવ વિસ્તાર હોય, વસ્ત્રાપુર હોય, એસજી હાઈવે હોય, આ તમામ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. થલતેજ, શીલજ, બોપલ વિસ્તાર, ત્યાં પણ વરસાદની શરૂઆત થઈ છે. સેટેલાઇટ અને મેમનગર, આ ઉપરાંત શાસ્ત્રીનગર વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તેને પગલે મધ્ય ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએ વરસાદ ની શરૂઆત થઈ છે. ખાસ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં સેટેલાઇટ, મેમનગર, શાસ્ત્રીનગર વિસ્તાર, આ ઉપરાંત વસ્ત્રાપુર, એસજી હાઈવે વિસ્તાર, આ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. છેલ્લા કેટલાક દિવસથી હમણાં પડવું તેવું અમદાવાદમાં જોવા મળી રહ્યું હતું અને આખરે વરસાદની શરૂઆત અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં શરૂ થઈ છે. આયુષી યાજ્ઞિક વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. આયુષી, કેવો માહોલ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં હાલ વરસાદની શરૂઆત થઈ છે? બિલકુલ અંકિત, જે રીતે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન છે કે જે સક્રિય થઈ છે, જેના કારણે અમદાવાદમાં પણ વાતાવરણની અંદર પલટો સર્જાયેલો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં જે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું તે સર્જાયેલું જોવા મળતું હતું, ત્યારબાદ અત્યારે ધીમી ધારે જે વરસાદની શરૂઆત છે તે થઈ છે. ઝરમર વરસાદ છે તે હાલ અમદાવાદ શહેરની અંદર વરસી રહ્યો છે. અલગ અલગ વિસ્તારની જો વાત કરીએ તો અમદાવાદના પશ્ચિમી વિસ્તારની અંદર હાલ વરસાદી માહોલ વધુ જોવા મળી રહ્યો છે. વસ્ત્રાપુર, જજીસ બંગલો રોડ, એસજી હાઈવે, બોડકદેવ, થલતેજ સહિતના ભાગોની હાલ ઝરમર વરસાદ છે જે વરસી રહ્યો છે. જે રીતે હાલ આજના દિવસે આગાહી પણ કરવામાં આવી છે કે છૂટો છવાયો વરસાદ છે અમદાવાદ શહેરની અંદર પડી શકે છે, તેના જ ભાગરૂપે અત્યારે હાલ વાતાવરણની અંદર પલટો સર્જાયેલો જોવા મળી રહ્યો છે. જે આખા આકાશ કાળા ડિબાંગ વાદળોથી હાલ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. અને જે રીતે આ વરસાદી ટ્રફ છે કે જે મધ્યપ્રદેશથી જે મધ્ય ગુજરાત, જી તો આ માહોલ અત્યારે અમદાવાદમાં બનેલો ચોક્કસપણે જોવા મળી રહ્યો છે. અલગ અલગ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ